आप सौने नवा वर्षना जय श्री कृष्ण। आज आप ट्रेजर फूडना किचन में आ नवा वर्ष की शुरुआत मीठाशी करीशू। तो दूधीना हलवा की रेसिपी हूँ तमारी माटे लावी छू, परंतु हलवो तो बधा बनावता होय छे, परंतु आ रीते तमे क्यारेय नहीं बनाव्यो होय। दूधी केवी लेवी, इंग्रेडिएंट्सनुं माप अने तेने छीणवुं केवी रीते, तेने कूक केवी रीते करवो, तो चलो रेसिपीनी प्रोसेस जोई लेशू अने एक पण स्टेप मिस न करता। जय श्री कृष्ण फ्रेंड्स, हूँ सुनीराली दुधार, ट्रेजर फूडना किचनमां तमारुं स्वागत करुं छुं। तो सौ प्रथम आपणे दूधीनी पसंदगी आवी रीते करीशुं। पहला तो ऊपरथी डीटियानो भाग काढी लईए अने दूधीमां तमे जुओ छो लाइन लाइन देखाय छे, तो आवी पट्टीवाळी दूधी आ जुओ तमे बोटल शेपनी छे, एटले ज तो दूधीने बोटल गोळ कहेवामां आवे छे। ते लांबी पण मळे छे, तेमां पण आवी पट्टी मळे छे। जो एवी मळे तो एवी पण तमे लई शको छो। हुं अत्यारे ગામડેથી લાવી છું, અમારા ઘરની જ દૂધી છે અને ખૂબ જ સરસ તેનાથી હલવો બને છે। બધી જ છાલ મેં ઉતારી લીધી છે અને આ દૂધીમાં કેવું હોય છે, માવાનું પ્રમાણ વધારે હોય છે, તો મેં તેના ટુકડા કરીને હવે એક અલગ અલગ ટુકડેથી હું તેને ખમણતી જઈશ। તો મોટા કાણાવાળી ખમણી હોય ને તેનાથી ખમણવાનું છે, અને ટુકડા કરવાથી આપણને તે છીણવામાં ફાવશે। હવે તેનું તમે છીણ જુઓ કેટલું સરસ આમ એકદમ જ પટ્ટી પટ્ટી જેવું પડ્યું છે। તો તે જ્યારે આપણે તેને કૂક કરીશું ને ત્યારે એકદમ સરસ તે જાળીદાર જેવો રહેશે અને તે મેશી નહીં થઈ જાય, નહીંતર કેવો ભેગો થઈ જતો હોય છે। હવે આપણે તેને બધું છીણ પડી જાય એટલે ગેસ ઉપર મૂકીને તેની અંદર 2.5 લિટર દૂધ નાખવાનું છે। દૂધી આપણી છે 1 કિલોની અને દૂધ એડ કરીશું 2.5 લિટર। તો એકદમ ફૂલ ફેટવાળું લેવાનું છે અને મલાઈ સાથે લેવાનું છે। તો બધું જ દૂધ એડ કરીને ગેસની ફ્લેમ સ્લો રાખીશું। અને શરૂઆતમાં આપણે કેવું હોય છે કે દૂધીમાં પાણી નીકળતું હોય છે, પણ આ દૂધી તમે જુઓ રસનું પ્રમાણ ઓછું હોય છે અને માવો વધારે હોય છે, અને આપણે તેને ઘીમાં નહીં શેકીએ। જો ઘીમાં શેકીએ ને દૂધીમાં શ્યામ કલર આવી જાય છે, પરંતુ આ હલવો એકદમ સરસ લીલવણો રહેશે અને પીળાશ પડતો થશે। તો તમે અત્યારે જોઈ શકો છો કે એકદમ સરસ લીલું લીલું છીણ દેખાય છે, જો તમે ઘીમાં શેકવા જાશો ને તો તે કાળો પડી જતો હોય છે। તો હવે આપણે તેમાં ખાંડ કરીશું। તો 1 કિલો દૂધી, 2.5 લિટર દૂધ અને મારી વાટકી 200 ગ્રામની છે, તો હું તમને પ્રિફર કરીશ કે 10 ગ્રામ જેટલું તમે ઓછું રાખજો, એટલે 190 ગ્રામે 3 વાટકી મેં ખાંડ લીધી છે। તો બધી જ ખાંડ ઓગળી જાય અને ગેસની ફ્લેમ ધીમી રાખી દેશું। જુઓ છો ને તમે કેટલો સરસ લીલો કલર જ છે। તો ધીમે ધીમે આ હલવો પાકશે એટલે ખૂબ જ સરસ મીઠો થશે, અને તેમાં તમને હું દાણો પણ બતાવી દઈશ। તો એકદમ જ ધીમો ધીમો દાણો બનવાની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ને। હવે તમે જોયું હશે તો ઘણા ઇન્સ્ટન્ટ બતાવે છે, પરંતુ આ રીતે તમે કરશો તો તેને સ્વાદ અને મીઠાશ, અને તમે કુકરમાં કરો તેનો સ્વાદ અને મીઠાશ આસમાન જમીનનો ફેર હોય છે। અત્યારે તમે જોવા છે કેવું સરસ એકદમ જ લીલવણું છે, સેજ પણ શામ નથી પડ્યું। તો આવી રીતે જો આપણે આ રીતે ધીમે ધીમે જ્યારે રસોઈ કરવામાં આવે ત્યારે તેનો સ્વાદ અનેક ગણો વધતો હોય છે। આ વાત તો આપણા મમ્મી દાદીઓ આપણને શીખવી જ ગયા છે, પરંતુ અત્યારે આપણે ફાસ્ટેગના યુગમાં બધું સ્પીડમાં જોઈએ છે, પરંતુ તેની ગુણવત્તા અને તેની મીઠાશ જળવાઈ રહે તેવું તો જોતું જ નથી। હવે તેની અંદર હું 110 ગ્રામ જેટલી ઘરની તાજી મલાઈ એડ કરીશ અને ધીમે ધીમે તેને મેલ્ટ કરીને તેને કૂક કરતી જઈશ। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જેમાં ટાઈમ લાગેલો હોય ને તે વસ્તુ ખરેખર મીઠી હોય છે। 1 કલાકનો સમય જાય એટલે બધું દૂધ બળી જાય છે અને તે માવા જેવી તેમાં કણીઓ આવી જાય છે। તમે જેટલું દૂધનું પ્રમાણ રાખશો એ પ્રમાણે તમારી કણી પડશે, તમે ઓછું પણ આમાં રાખી શકો છો, લીટર પણ એડ કરી શકો છો, પરંતુ બંને હલવામાં ડિફરન્સ આવશે। હવે 1/2 ચમચી જેટલો દળેલો ઈલચીનો પાવડર એડ કરી દઈશું, જેનાથી સુગંધ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે। હવે 1/2 વાટકાના મેં અધકચરા કાજુના કટકા કરેલા છે, તમે આખા કાજુના ફાડા પણ એડ કરી શકો છો, જે આપણે ગાર્નિશિંગમાં એડ કરીશું। તમારા મનગમતા પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો। હવે તેને મિક્સ કરી લેશું અને હવે આપણે શાઇનિંગ લાવવા માટે નાનો ચમચો, જે આપણા ઘરમાં રેગ્યુલર હોય જ છે, તે આપણે ઘી એડ કરી દેશું। તો દેશી ઘી મેં અહીં એડ કર્યું છે, ઇનકેસ તમે ઘી એડ ન કરો ને તો પણ ચાલી જશે। હવે મેં મારી મમ્મી પાસેથી એક સિક્રેટ ટીપ શીખી હતી, જો આવી રીતે આપણે હલવો ઉપર કરીએ ને તો વચ્ચે બિલકુલ પાણી ન દેખાવું જોઈએ, તો હલવો આપણો ચડી ગયો સમજવો। અને આ સિવાય મેં મારી ચેનલમાં ઘણા હલવાઓની રેસીપી પણ પોસ્ટ કરેલી છે, લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તમે ત્યાં જોઈ શકો છો। જો પાણીનો ભાગ રહી જાય તો લાંબો ટાઈમ આપણે હલવાને સાચવી નથી શકતા, અને જો ડ્રાય થઈ જાય તો પણ તે રબર કે ચવડ જેવો લાગે છે। હવે તેની કળી તમને હું સહેજ બતાવી દઉં, એકદમ જ સરસ તે પારદર્શક હોવાથી કેમેરામાં
તે ફોકસ નથી થતી, પરંતુ તમે સમજી જ ગયા હશો. તેને તમે બે દિવસ માટે બહાર અને ફ્રીઝમાં તમે 7-8 દિવસ માટે આરામથી સાચવી શકો છો. અને એકદમ જ પરફેક્ટ કૂક થયો હોવાથી તેની મીઠાશ તો અનેક ગણી છે. તમે જ્યારે બનાવશો ને ત્યારે તમે મને જરૂરથી ચોક્કસથી યાદ કરશો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ મારી હલવાની રેસીપી ગમી હોય તો રેસીપીમાં લાઇક અને કોમેન્ટ આપો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુ ને વધુ શેર કરો. ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.